स्वाध्याय 4.1 नो चौथो दाखलो समबाजु चतुष्कोण BEST मां BE बराबर 4.5 सेंटीमीटर अने ET बराबर 6 सेंटीमीटर। तो विद्यार्थी मित्रों पहला आपणे एक काची आकृति दोरीशू, अहीं हूँ लखी दऊं काची आकृति अने अहीं दोरीशू आपणे पाकी आकृति दोरीशू, पाकी आकृति ओके। तो पहला समबाजु चतुष्कोण छे, समबाजु चतुष्कोण नी बधी ज बाजुओना माप सरखा होय, हूँ अहीं दोरू छूं, तमे जुओ बधी ज बाजुओना माप एक सरखा लईशुं, आपणे लईशुं चार चार लईशुं तो आई जशे। એ ખાસ યાદ રાખવાનું છે સમબાજુ ચતુષ્કોણ, આ તો અટકળ બતાવું છું, કાચી આકૃતિ દોરું છું એટલે સીધું આવો, બાકી ચાર લેવાની જરૂર નથી, આમાં તો ગમે તે તમે લઈ શકો છો, આ તો અંદાજ આપ્યો ઓકે। આવી દોરી દઈએ, શું નામ છે આપણે જોઈએ તો છે BEST, તો અહીં બી આપું હું, અહીં ઈ આપું, એસ આપું અને ટી આપું। ચલો બી કેટલા છે 4.5 સેમી, પછી અને ઈટી એટલે ઈટી 6 સેન્ટીમીટર, તો આટલું આપેલું છે। આમાં ફૂટપટ્ટીનો ઉપયોગ ન કરો તો પણ ચાલે, પણ આ સારું દેખાય એના માટે હું કરી રહ્યું છું। હું સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓના માપ સરખા હોય, 4.5 હોય તો આ પણ 4.5 હોય, આ પણ 4.5 હોય અને આ પણ 4.5 હોય, ખ્યાલ આવી ગયો તમને। પાકી આકૃતિ પછી દોરીએ, એના પહેલાં સમજૂતી લખી દઈએ, તો અહીં સમજૂતી લખું છું। સમજૂતીમાં શું આવશે, ચતુષ્કોણ કયો છે BEST સમબાજુ ચતુષ્કોણ છે, તેથી તેની ચારે બાજુઓના માપ સરખા થાય, તો કઈ છે, એક BE બરાબર ES બરાબર ST બરાબર TB કેટલા થાય 4.5 સેમી થાય, અને ET કેટલો આપેલો છે, તથા ET બરાબર 6 સેમી આપેલ છે ઓકે। ચલો હવે રચનાના મુદ્દાએ લખીશું અને સાથે રચના પણ દોરીશું, રચનાના મુદ્દા। તો સૌથી પહેલો 4.5 સેન્ટીમીટર લંબાઈનો BE દોરીશું, અહીં દોરીએ, જુઓ તમે અહીંથી લઉં, અહીં 4 છે ને 4.5 ઓકે, તો અહીં લખીએ BE 4.5 સેમી। તો અહીં આપણે એવું લખીશું, પહેલો મુદ્દો 4.5 સેમી લંબાઈનો રેખાખંડ BE દોરો, તો તમે જોશો તો અહીં BE દોરાઈ ગયું છે। હવે શું કરવાનું, BE ને કેન્દ્ર લઈ આ અને અહીં ચાપ મારવાનું, કેટલાનો 4.5 સેન્ટીમીટર લંબાઈ, તો આપણે અહીં જોઈએ, પેન્સિલ ભરાઈ દઉં, પેલા છેલ્લે સુધી જોજો તો ખરેખર મજા આવશે, કંઈક શીખે એવું લાગશે તમને। અહીં જુઓ તો 4.5 થઈ ગયા છે ઓકે, તો અહીંથી ચાપ મારવાનું, અહીં લખીશું આપણે બીજો, બી ને કેન્દ્ર લઈ 4.5 સેમી લંબાઈનો એક ચાપ મારો। હવે શું કરવાનું, ઈને કેન્દ્ર લેવાનું અને 6 સેન્ટીમીટર લંબાઈનો ચાપ મારવાનો, તો ફરીવાર આપણે ચાપ મારીશું, હવે 6 સેન્ટીમીટર છે તો અહીં મૂકીને આ 6 થઈ ગયું છે ઓકે, તો અહીંથી ચાપ મારીએ,
तो त्रीजो मुद्दो लेवानो छे अहीं इने केन्द्र लई 6 सेमी त्रिज्यानो चाप मारो। हवे तमे जोशो तो बन्ने छेदे छे, तो अहीं शुं नाम आप्युं छे टी, तो अहीं आपणे शुं आली दईशुं टी, तो अहीं लखीशुं बन्ने चाप जो छेदे तेने टी कहो। ओके, ये पण थई गयुं छे। हवे शुं करीशुं तो ईने केन्द्र लई 4.5 सेंटीमीटर लंबाईनो चाप मारीशुं आ बाजुनो, तो पाछू फूटपट्टीमां आपणे माप लेवुं पड़शे। થઈ ગયું છે, તો અહીંથી માપ લઈ ચાપ આપી દીધી, એક જ વખત ચાપ મારવાનું, બરાબર છે। તો ચોથું, ઈને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ મારો। હવે શું કરવાનું, આ ટીને કેન્દ્ર લેવાનું અને કેટલાનો છે 4.5 છે, તો આપણે 4.5 માપેલું જ છે, એટલે ફરીવાર એના જ છે પરિકર, એટલે હું માપતો નથી અને 4.5 સેન્ટીમીટરનો ફરીવાર આપી દઈએ છીએ, જુઓ। ઓકે, દૂર રહી ગયું છે, તો અહીં લખવાનું પાંચમું, કોને કેન્દ્ર લેવાનું, તો ટી, ટીને કેન્દ્ર લઈ 4.5 સેમી લંબાઈનો ચાપ મારો। હવે તમે જોશો તો જ્યાં છેદ બે બિંદુ હોય ત્યાં શું નામ છે, એસ, તો અહીં આપણે શું આપીશું, એસ, તો અહીં લખીશું બંને ચાપ જો છેદે તો એસ નામ આપો। ઓકે, હવે શું કરવાનું, બધા જોડી દેવાના છે, જુઓ બધા જે આવ્યા એ આપણે અહીં જોડી દઈશું, તો જુઓ અહીંથી અહીં બીટી જોડી દઈએ, અહીં બીઈ જોડી દઈએ, અહીં ટીએસ જોડી દઈએ, અને અહીં જે વચમાં લીધું હતું આપણે વિકર્ણ એ પણ જોડી દઈએ। ઓકે, તો અહીં 4.5 સેન્ટીમીટર, આ પણ 4.5 સેન્ટીમીટર, આ પણ 4.5 સેન્ટીમીટર, આ પણ 4.5 સેન્ટીમીટર અને આ 6 સેન્ટીમીટર, તો અહીં આપણે લખીશું રેખાખંડ બીટી, રેખાખંડ ઈએસ, રેખાખંડ એસટી અને રેખાખંડ ઈટી દોરો, જે હાલ લીટા કર્યા એ જોડ્યા એ। આમ ચતુષ્કોણ બીઈ એસ ટી એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ તો ચતુષ્કોણની રચના પૂર્ણ થઈ જાય છે, આવું સરસ મજાનું તમે લખો તો તમારા સાહેબ તમને પાંચમાંથી 5 માર્ક્સ આપશે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં 4.1 પૂરો થાય છે, આગળના દાખલા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। ઓકે, કંઈ ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો, હું તમને જરૂરથી રિપ્લાય આપીશ। થેન્ક યુ।